ડિયર સ્ટુડન્ટસ ઓર ટુડેઝ બડીઝ કંજંક્ટ જેની સ્પેલિંગ છે સીઓએન જેયુએન સીટી કન્જંક્ટનો ગુજરાતી અર્થ છે જોડાયેલું સંયુક્ત કે સંકળાયેલું આ શબ્દ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં કોને કોને કન્જંક્ટ એટલે કે જોડાયેલું બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ કંજંક ટ્રેન કમ્પાર્ટમેન્ટ્સ એટલે કે એકબીજા સાથે જોડાયેલા ટ્રેનના ડબ્બા ઇન સેકન્ડ ઇમેજ કંજંક બિલ્ડિંગ્સ ઇન મુંબઈ એટલે કે મુંબઈમાં એકબીજા સાથે જોડાયેલી ઇમારતો એન્ડ ઇન થર્ડ ઇમેજ conjunct રિવર્સ દેવપ્રયાગ એન્ડ અલકનંદા that joins ઇન અ ગંગા રિવર further. એટલે કે જોડાયેલી નદીઓ દેવપ્રયાગ અને અલકનંદા જાગળ જઈને ગંગા નદીને મળે છે આવો લિંક ટુ રિમેમ્બરમાં કન્જંક્ટને યાદ રાખવા ઇંગ્લિશ ગ્રામરના કન્જક્શનનું ઉદાહરણ જોઈએ ઇંગ્લિશ ગ્રામરમાં કન્જક્શન શીખવાથી કન્જક્ટ એટલે કે જોડાયેલા વાક્યોને ઓળખવું સરળ બની જાય છે વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો કન્જક્ટ વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ જોઈન્ટ ટુગેધર કમ્બાઇન્ડ ઓ અસોસિએટેડ આવો કન્જંક્ટ વર્ડની ફેમિલી લિસ્ટ જોઈએ ફર્સ્ટ છે કન્જંક્ટ જે એક એડજેક્ટિવ છે બેઝ વર્ડ છે અને આપણો આજનો વર્ડ પણ છે એના પછી છે કન્જંક્ટલી એના પછી કન્જક્ટિવ અને લાસ્ટમાં છે કન્જંક્શન આવો કન્જંક્ટ વર્ડના સિનાનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે કલેક્ટિવ પછી કન્સલટેડ કોઓપરેટિવ કોમન કન્સોલિડેટેડ જોઈન્ટ યુનાઇટેડ કમ્યુનલ કન્જોઈન્ટ અને ઇન્ટરમ્યુચ્યુઅલ અને એના વિધાર્થી શબ્દ એટલે કે એન્ટનિમ્સ છે ડિવાઇડેડ સેપરેટ અનકોડિનેટેડ ડિઝોઇન્ટ સિંગલ અને અનકમ્બાઇન્ડ Our video clip make conjunct what no piok tayoche, a joy moves sequentially from one note to the next, and the pitch, the frequency doesn't change much. This is known as conjunct motion. This is known as conjunct motion. This is known as conjunct motion. When you look at આવો વિડિયો ક્લિપમાં કહેલું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ ધ જોય મો સબસ્િકેન્ટલી ફ્રોમ વન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ પીચ ધ ફ્રિકવન્સી ડઝ નોટ ચેન્જ મચ ધીસ ઇઝ નોન એઝ કન્જન્ટ મોશન જેનું ગુજરાતી ભાષાંતર થાય છે સંગીત સાંભળતી વખતે ગીત એકથી બીજા ક્રમમાં આગળ વધે છે છતાં એની તીવ્રતા કંઈક ખૂબ બદલાતી નથી જેથી એને જોડાયેલી ગતિ તરીકે ઓળખવામાં આવે છે આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કયો વર્ડ કંજંકની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ ડિફરન્ટ પછી બી જોઈન્ટ પછી સી સેપરેટ અને ડી સિંગલ આનું સાચો હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યસરીના વર્ડ ટાઇલ Nah, Saratu d. various. to. So, upon open challenge to jase. fakta video joine you have to try to use today's word properly with five people in your speaking. and as you know, we guarantee you that you will remember its meaning and its usage for lifetime. thank you and have a nice day. stay happy and keep speaking a little english every day. see you tomorrow with a new word.